તો બીજી તરફ અમદાવાદમાં લુખ્ખા તત્વો બેખોફ બન્યા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં ફરી એક વખત અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે. આપ જે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે ઘોડાસર વિસ્તારના છે. તીક્ષ્ણ હથિયારો સાથે આવેલા કેટલાક શખ્સોએ વાહનોમાં તોડફોડ કરી છે, તો પોલીસે પણ સમગ્ર ઘટનામાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સંવાદદાતા દર્શન આ વિશે વધુ વાત કરી રહ્યા છે. દર્શન, દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે અસામાજિક તત્વો બેખોફ બન્યા છે, કાયદો વ્યવસ્થાનો પણ તેમને કોઈ જ ડર નથી તેવું પણ દેખાઈ રહ્યું છે. આખી ઘટના શું હતી? શિવાની, સ્પષ્ટપણે જે પ્રકારે વિડીયો સામે આવે છે અને કારમાં જે તોડફોડ કરાઈ છે તેના ઉપરથી જ લાગી રહ્યું છે કે સામાજિક તત્વો ઉપર જે કાયદાનો જે ડર હોય છે તે નથી રહ્યો, જે કાયદાકીય પ્રક્રિયાનો જે ભય છે તે નથી રહ્યો, અને તેના જ કારણે આ પ્રકારની જે ઘટના બની છે. જે પ્રકારે માહિતી મળી છે, ઘોડાસર જે રેલવે ઓવરબ્રિજ જે છે તેની પાસે આ જે સમગ્ર ઘટના બની છે. 7 થી 8 જેટલા શખ્સો જે છે તીક્ષ્ણ હથિયારો સાથે આવ્યા હતા અને આ કારમાં જે તોડફોડ કરી છે, સાથે અન્ય પણ કેટલાક વાહનોમાં તોડફોડ કરીને તેઓ ફરાર થઈ ચૂક્યા છે. પોલીસ ઘટનાની જાણ થતા પોલીસ પણ હાલ જે સ્થળ ઉપર પહોંચી છે અને કહી શકાય છે શિવાની કે ઘોડાસર વિસ્તાર કહો કે પછી પૂર્વ વિસ્તારમાં મોટાભાગના વિસ્તારોમાં અસામાજિક તત્વોનો આતંક રહેલો છે અને તેને જ લઈને પોલીસ પ્રયાસો જે કરતી હોય છે, પાછાઓ પણ અટકાયત કરતી હોય છે. પરંતુ અત્યારે જે પ્રકારની ઘટના બની છે ચોક્કસથી તેના ઉપર હવે પોલીસ કયા પ્રકારની કામગીરી કરશે, કયા પ્રકારની કાર્યવાહી કરશે તે પણ એક જોવાનો વિષય બને છે. કારણ કે જે પ્રકારે ઘટના બની છે સ્થાનિકોમાં એક ભયનો માહોલ ફેલાયો છે અને કહી શકાય છે કે સીસીટીવી ફૂટેજ જો આસપાસમાં હશે તો તેની પણ પોલીસ અહીંયા મદદ લઈ શકે. એટલે કે હવે એક કાયદાકીય પ્રક્રિયાનો અહીંયા જે છે તેમાંથી આ સામાજિક તત્વોએ પસાર થવાનો વારો આવશે, જેલ હવાલે થવાનો વારો આવશે. પરંતુ હાલ જે પ્રકારે ઘટના બની છે તેને જોતા લોકોમાં ભય ફેલાવશે અને તેને હવે પોલીસ કઈ રીતે પહોંચી વળશે તે પણ એક સવાલ છે. બિલકુલ, તો આ સામાજિક તત્વો જે રીતે વાહનોમાં નુકસાન કરીને ત્યાંથી ફરાર થઈ ગયા છે, હવે સીસીટીવી મહત્વપૂર્ણ કડી બને તેવી પોલીસને એક ધારણા છે. પરંતુ કાયદો અને વ્યવસ્થા એટલી હદે કથળી ગયા છે કે જાહેર માર્ગ પર પડેલા વાહનો પણ સલામત નથી. આ સાથે નાગરિકોની સુરક્ષા પણ એક મોટો સવાલ અમદાવાદ પોલીસ માટે બન્યો છે. કારણ કે આ રીતે વાહનમાં તોડફોડ કરીને લુખ્ખા તત્વો અહીંથી ફરાર થઈ ગયા છે. હવે આ લુખ્ખા તત્વો ક્યારે પોલીસ ગિરફ્તમાં આવે છે અને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી ક્યારે થાય છે તે જોવું રહ્યું.